આપણે ધોરણ સાતમાં વિષય વિજ્ઞાનમાં આજે આપણે તેરમો પાઠને વિશે અભ્યાસ કરીશું કે જેમનું નામ છે ગતિ અને સમય. કે ધોરણ છમાં તમે જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા. આપણે છઠ્ઠા ધોરણમાં જે છે ત્રણ ગતિ આવતી, યાદ હોય તો, કે સુરેખ ગતિ એટલે કે સીધું જ ગતિ કરતું હોય કોઈ પણ પદાર્થ તો એને સુરેખ ગતિ કરે છે એમ કહેવાય. ત્યારબાદ બીજું હતું વર્તુળાકાર ગતિ. તો વર્તુળાકાર ગતિ એટલે કે કોઈ પણ એક વસ્તુ જે છે કોઈ પણ કેન્દ્રને મધ્યમાં રાખીને એની ફરતે જો ગતિ કરતું હોય તો તેને વર્તુળાકાર ગતિ કહે છે. ત્યારબાદ છે કે આવર્તનીય ગતિ. કેવી ગતિ કહીએ છીએ કે આવર્તનીય ગતિ. આવર્તનીય ગતિ એટલે કે કોઈ એક બિંદુને અનુલક્ષીને જે છે આગળ પાછળ અથવા તો એ બિંદુને અનુલક્ષીને ઉપર નીચે આવી રીતે એમ ગતિ કરતું હોય તો એ પ્રકારની ગતિને જે છે આવર્તનીય ગતિ તરીકે ઓળખવામાં આવે છે. શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? તો કે હા, આપણને યાદ છે. તો આ ગતિના કેટલાક સામાન્ય ઉદાહરણો આપેલા છે. તો દરેક કિસ્સામાં ગતિનો પ્રકાર ઓળખાવો. તો નીચે તમને આપેલું છે કે કૂચ કરતા લશ્કરના જવાનો. તો કૂચ કરતા લશ્કરના જવાનો જે છે એ હંમેશા સીધી રેખામાં ગતિ કરતા હોય. સીધી રેખામાં ગતિ કરતા હોય તો એ પ્રકાર કેવો થયો? તો કે સુરેખ પથ પર એ ગતિ થાય. ત્યારબાદ રસ્તા સીધા રસ્તા પર ગતિ કરતું બળદગાડું, તો એ પણ સીધો રસ્તો હોય તો એના પર ગતિ કરતું બળદગાડું હોય એ પણ કેવું કરશે? સુરેખ પથ પર ગતિ થશે. ત્યારબાદ આપેલું છે તમને કે દોડતા ખેલાડીનો હાથ. તો દોડતા ખેલાડીનો હાથ આપણને ખબર હોય તો એ જે છે આવર્તનીય ગતિ કરશે. કેવો કરશે? આવર્તનીય ગતિ. ત્યારબાદ છે ગતિમાં રહેલા સાયકલના પેડલ. ગતિમાં રહેલા સાયકલના પેડલ જે છે એ કેવા પ્રકારની ગતિ કરે? વર્તુળાકાર ગતિ કરે. કેવું કરે? વર્તુળાકાર. ત્યારબાદ છે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ. તો સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ એ પણ કેવા પ્રકારની થશે? વર્તુળાકાર. ત્યારબાદ છે હિંચકાની ગતિ. તો હિંચકાની ગતિ જે છે એ આવર્તનીય ગતિ થશે. અને ત્યારબાદ છે લોલકની ગતિ. તો એ પણ જે છે એ કેવી થશે? આવર્તનીય ગતિ. આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થની ગતિ ધીમી અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે. કે આપણને ખબર છે કે કેટલાક પદાર્થ જે છે એ ધીમા ધીમા ચાલતા હોય. આપણે એમ કે શું ગોકળ ગાયની જેમ ચાલે છે. તો ગોકળ ગાય જે છે એ એકદમ ધીમે ધીમે ચાલતું એક જે છે પ્રાણી છે, જીવડું છે. અને કેટલાક પદાર્થ જે છે એ ફૂલ સ્પીડમાં ચાલતા હોય, જેમ કે આપણે જે છે રોકેટ છે, જેટ પ્લેન છે, પછી આવા બધા ઘણા બધા પદાર્થો વસ્તુઓ જે છે એ ફૂલ સ્પીડમાં ચાલતું હોય. તો ધીમી કે ઝડપી, આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતાં વધુ ઝડપી ગતિ કરતા હોય છે. કે અમુક વાહનો જે છે એ ધીમા ધીમા ચાલતા હોય, અમુક વાહનો જે છે એ ફૂલ સ્પીડમાં ચાલતા હોય. જેમ કે સાયકલ છે તો એક વાહનમાં આવે છે તો એ કેવી ચાલતી હોય? ધીમી ધીમી. ત્યારબાદ છે બસ છે, કાર છે, આ બધા જે છે ફૂલ સ્પીડમાં ચાલતા વાહનો છે. વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે. માની લો કે એક કાર છે, તો કાર જે છે આપણે રસ્તા ઉપર જઈએ છીએ તો જો રસ્તો સરસ મજાનો હોય, સ્પીડ બ્રેકર ન હોય, કોઈ વાહનો સામે ના આવતા હોય, ટ્રાફિક ન હોય તો એ ફૂલ સ્પીડમાં આપણે એમને ચલાવી શકીએ. પણ એ જ કાર છે તો માની લો કે ક્યારેક ટ્રાફિક હોવાના કારણે કે સ્પીડ બ્રેકર આવવાના કારણે તો આપણે જેટલી ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતી હતી એટલી ત્યાં કને આપણે ચાલશે નહીં. તો ત્યારે જે છે એની સ્પીડ આપણે સ્લો એટલે કે ધીમી કરવી પડે છે. સુરેખ પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો. કે સીધા રસ્તા ઉપર ગતિ કરતા જે છે એ 10 વાહનોનું આપણે શું કરવાનું? લિસ્ટ બનાવવાનું. તમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો. તો એમાં જે છે કયા વાહનો ધીમા ચાલે છે, કયા વાહનો ઝડપી ચાલે છે એના સમૂહમાં આપણે ગોઠવવાનું. તમે કેવી રીતે નક્કી કરશો કે કયું વાહન ધીમું કે ઝડપી ગતિ કરે છે? કે આપણે જે છે કઈ રીતે નક્કી કરશું કે વાહન ધીમું ચાલે છે કે ઝડપી? તો કે આપણે એક રીતે નક્કી કરી શકીએ કે આપણે જે છે સમયગાળો આપેલો હોય કે 10 મિનિટ સુધી તમારે જે છે ગતિ કરવાની છે. તો 10 મિનિટમાં જે વાહનો અમુક આપણે નિર્ધારિત રેખાથી આગળ વહી જાય તો એને આપણે ઝડપી છે એમ કહેવાય. અને અમુક નિર્ધારિત સમય અંતર કરતાં પાછળ લઈ જાય તો આપણે કહી શકીએ કે એ વાહનો જે છે ધીમે ચાલે છે. જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં કયું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપી ગતિ કરે છે. કે આપણે માની લો કે 10 વાહનો રાખેલા છે, 10 વાહનોને સીધી રેખામાં ગતિ કરાવવાના હોય, સીધા જ ગતિ કરાવવાના હોય, એકબીજાની કમ્પેરિઝન કરવાની હોય તો આપણે કહી શકીએ કે કયું વાહન એક વાહન કરતાં બીજું વાહન જે છે એ ઝડપથી ગતિ કરે છે. પ્રવૃત્તિ 13.1. તો આકૃતિ 13.1 જુઓ. તેમાં રોડ પર કોઈ એક સમયે
एक ज दिशा में गति करता केटलाक वाहनों ने बताव्या छे के पाछळना पेज में आपणे जोशुं, तमे टेक्स्टबुक में जोशो एटले पाछळना पेज में तमने बे चित्र दर्शावेला छे। तो पहलू चित्र जे छे एक ज दिशा में गति करता बधा वाहनों कोई एक समय जे छे फोटो पाड़ेलो छे, अने बाजूनी आकृति में 13.2 में जेमां तेज वाहनों थोड़ा समय पछीनुं स्थान बतावेलुं छे के बीजा चित्र में जे छे ई बधाज वाहनों जे छे थोड़ा समय पछी गति करता था अने कई जगह पहोंच्या छे एमनुं स्थान दर्शावेलुं छे। आ बंने आकृतिओ में तमारा अवलोकन पर थी नीचेना प्रश्नना जवाब आपो कि बंने चित्र आपणे जोवाना छे, अने अवलोकन करीने जोईने आपणे जे छे बे चित्र जे आपेला छे एमनुं आपणे जे छे प्रश्न पूछेला छे नीचे एनो जवाब आपवानो छे। आ बधामांथी क्यू वाहन सौथी झड़पी गति करी रह्युं छे, वळी आ बधामांथी क्यू वाहन सौथी धीमी गति करी रह्युं छे। के आपणे बे प्रश्नना जवाब आपवाना छे के क्यू वाहन जे छे ई झड़पी गति करे छे अने क्यू वाहन धीमी गति करे छे। तो पहेलुं चित्र आपेलुं छे वाहनो गति करे छे, बीजुं चित्र आपेलुं छे वाहनो गति करे छे, पण अमुक वाहनों जे छे एनी जग्या स्थान अदल बदल थई गयेली छे, बदलायेली छे। तो पहला चित्र में आपणे जोशुं तो अहीं तमने जे छे ब्लेक कार जोवा मळे छे, ज्यारे बीजा चित्र में जे छे आपणने ब्लेक कार जोवा मळती नथी। तो आपणे शुं निर्णय लई शकी? तो आपणे एना आधार बे निर्णय लई शकी। निर्णय पहेलो કે એ જે છે ફૂલ સ્પીડમાં ચાલે છે ને બધા વાહનો કરતાં ક્યાંય ને ક્યાંય આગળ નીકળી ગઈ છે, એટલા માટે એ બીજા ચિત્રમાં દર્શાવેલું નથી। આપણે એવો પણ નિર્ણય લઈ શકીએ કે એ જે છે એ બધા વાહનો કરતાં ખૂબ ઓછી સ્પીડમાં ચાલે છે, એટલા માટે પણ બીજા ચિત્રમાં નથી। તો આપણે જે છે એ કારને અવગણશું, આપણે એ કારને આપણે અહીં લેશું નહીં। ત્યારબાદ પહેલા ચિત્રમાં ગ્રીન કાર અહીં આપણને નજરે જોવા મળે છે, જ્યારે એ જ કાર જે છે બીજા ચિત્રમાં ઘણી બધી કારનો જે છે સાઈડ કાપીને ઘણી આગળ નીકળી ગયેલી માલૂમ પડે છે। તો એટલા માટે આપણે કહી શકીએ કે ગ્રીન કાર જે છે એની સ્પીડ બધી વાહનો કરતાં સ્પીડ કેવી છે? ઝડપી છે। જ્યારે બીજા તમને એમ કીધેલું છે કે કયા કારની સ્પીડ જે છે એ ધીમી છે, તો બાકી બધા ચિત્રો તમે જોશો તો બાકી બધા ચિત્રો જે છે એ ગ્રીન કાર સિવાય ત્યાં ને ત્યાં જોવા મળશે। એટલે બાકી વાહેના જે બધે કાર જે છે એની આપણે કહી શકીએ કે એની સ્પીડ કેવી છે? ધીમી છે। આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર ક્યુ વાહન ઝડપી છે કે ક્યુ ધીમું છે તે નક્કી કરવામાં મદદ કરે છે। કેમાં મદદ કરે છે? કે આપેલા સમયગાળામાં જો આપણે બે રીતે જે છે આપણે એમની સ્પીડ નક્કી કરી શકીએ, કઈ બે રીતે? પહેલું આપ્યું કે સમયગાળો આપણને આપેલો હોય કે આપેલા સમયગાળામાં ક્યુ વાહન ઝાઝું અંતર કાપે છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે ક્યુ વાહન ઝડપી છે કે ધીમું। તો નીચે તમને ઉદાહરણ આપેલું છે કે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને ગયા છો, કે આપણે સાયકલ લઈને આપણો મિત્ર આપણી ઘરે આવ્યો છે અને એને પાછું ઘરે જવું છે, તો બસમાં જવું છે તો બસ સ્ટેશને આપણે મૂકવા ગયા। ધારો કે બસ ગતિ કરે કરવાનો પ્રારંભ કરે ત્યારે તે જ સમયે તમારી સાયકલને પેડલ મારવાનું શરૂ કરો છો, કે સાયકલ જે છે સાયકલ અને બસ બંને શરૂઆત કરે ત્યારે બંનેની શરૂઆતની ગતિને આપણે ધ્યાનમાં લીધી। 5 મિનિટ બાદ બસ વડે કપાયેલ અંતર તમારા વડે કપાયેલું અંતર કરતાં ઘણું ઓછું હોય છે, કે 5 મિનિટ આપણે જે છે એ ચલાવવાનું તો બસ જે છે આપણા કરતાં ઘણે દૂર નીકળી ગઈ હશે, જ્યારે સાયકલ જે છે એ બસથી ઘણી દૂર હશે। તમે કહી શકો કે બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે। આપણે એવું પણ કહી શકીએ સેના આધારે કે 5 મિનિટ પછી જે છે આપણી સાયકલ કરતાં બસ ઘણે દૂર નીકળી ગઈ છે, એના આધારે આપણે કહી શકીએ કે બસ જે છે એની સ્પીડ કેવી છે? વધુ છે। બીજું કે આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે, કે વાહનની જે છે એ ઝડપ વધારે હોય છે એટલી ઝડપી વાહનો કહેવામાં આવે છે। 100 મીટરની રેસમાં જો 100 મીટર પહેલામાં આપણને 5 મિનિટનો સમયગાળો આપ્યો હતો, ત્યારબાદ બીજું આપણને આપેલું છે 100 મીટરની રેસ આપણને અંતર જે છે એ નિશ્ચિત આપેલું છે, નક્કી કરેલું આપેલું છે। તો 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધારે વધુ છે તે નક્કી કરવું સરળ છે। કઈ રીતે સરળ છે? 100 મીટરના આપણને અંતર આપેલું છે કે એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેનું 100 મીટરનું અંતર આપેલું છે, તો 100 મીટરનું અંતર જે સૌથી પહેલાં પાર કરી લઈએ
એની ઝડપ જે છે આપણે સૌથી વધુ કહીએ છીએ કે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે તેની ઝડપ સૌથી વધુ ગણાય. તો આપણે બે રીતે જે છે એ ઝડપ વધુ છે કે ધીમી છે આપણે નક્કી કરી શકીએ. કઈ રીતે? પહેલાં અંતર આપેલું હોય કે ચોક્કસ અંતર આપેલું હોય એ અંતરમાં સૌથી ઓછો સમય લે એ અંતરને પાર કરવા માટે તો એની ઝડપ વધુ ગણવી. બીજું કે આપણને સમય આપેલો હોય કે આટલા સમયગાળામાં એ સમયગાળામાં જે સૌથી વધુ અંતર કાપશે એની સ્પીડ આપણે સૌથી વધુ ગણી શકીએ. ત્યારબાદનો ટોપિક છે ઝડપ. તો હવે આપણે ઝડપ નામના શબ્દથી પરિચિત થઈ ગયા. ઉપર આપેલા ઉદાહરણોમાં ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે. કે આપણને બે આપેલા શબ્દો આપ્યા. કયા શબ્દો આપ્યા? તો કે સમયગાળો. તો કે સમયગાળામાં જે વધુ અંતર કાપેલું છે એના આધારે અથવા તો સમય જે અંતર આપેલું છે અંતર કાપવા માટે ઓછો સમય લીધો હોય એના આધારે આપણને જે છે નિર્દેશ થાય છે એવું લાગે છે. એકમ સમયગાળામાં બે કે બેથી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતા ભર્યું છે. ક્યારે કીધું કે એકમ સમયગાળો, જો સમયગાળો નક્કી કરી લીધો, બે કે તેથી વધુ વાહનો ત્યાં રાખેલા હોય તો એ વાહનોમાં જેનું અંતર વધારે કાપેલું છે ઓછું કાપેલું છે એના આધારે આપણે કહી શકશું કે કયો વાહન જે છે એ ઝડપી ગતિ કરે છે. આથી જો 1 કલાકમાં 2 બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય. કઈ રીતે? કે 2 બસ આપેલી છે, 2 બસ આપણે લીધી, 2 બસને આપણે કીધું કે કલાકવાર 2 બસને દોડાવવાની, તો 1 કલાક બાદ જે બસે વધુ અંતર કાપેલું હશે એના ઉપરથી આપણે કહી શકીએ કે એ બસ જે છે એ ઝડપથી ગતિ કરે છે અને જે બસે ઓછું અંતર કાપેલું હશે તો એના ઉપરથી આપણે કહી શકીએ કે તે બસે જે છે એ બીજી બસ કરતાં ધીમી ચાલે છે. પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. તો અહીં જે છે એ ઝડપનું સૂત્ર પણ વ્યાખ્યા આવી. શું? તો કે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. વ્યાખ્યા આવી. વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખશું. જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે, જો કારની ઝડપ તમને કીધું કેટલી કીધી 50 કિલોમીટર પ્રતિ કલાક, તો અહીં જે મેં આ લીટું દર્શાવેલું છે અને પ્રતિ તરીકે ઓળખવામાં આવે છે કે કિલોમીટર પ્રતિ કલાક. જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે 1 કલાક સુધી ગતિ કરી શકે છે. અચળ ઝડપે એટલે કે કાર જે છે એ શરૂઆત કરે ત્યારથી લઈને અંત સુધીમાં એમની ઝડપ એક ધારી ક્યારેક ભાગ્યે જ જોવા મળે છે. બાકી કારની ઝડપ જે છે ક્યારેક વધુ થાય, ક્યારેક સ્લો થાય. તો આપણે જે આપણે અહીં નોંધી છીએ એ એમની સરેરાશ ઝડપ નોંધી છે. વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ ઝડપ પકડે છે. કે વાસ્તવમાં હકીકતમાં શું કરે છે? તો કે ગતિ પહેલાં આપણે શરૂઆત કરી ત્યારે એકદમ 0 સ્પીડ હોય, પછી ધીરે 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 ગતિ પકડવાની શરૂઆત કરે છે અને એક વખત એમની મેક્સિમમ સ્પીડ આવે છે. આથી જ્યારે આપણે કહીએ છીએ કે કાર ઝડપ 50 કિમી પ્રતિ કલાકની છે ત્યારે આપણે સામાન્ય રીતે 1 કલાકના સમયગાળામાં તેણે આંતરેલું એટલે કે કાપેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ. આપણે એમ કહી કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે તો આપણે શું અનુમાન લગાવી કે 1 કલાકમાં જે છે એમણે 50 કિમીનું અંતર કાપેલું છે એવું આપણે નક્કી કરીએ છીએ. 1 કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતને આપણે ચિંતા કરતા નથી. કે કાર સતત 1 ઝડપે ગતિ કરે છે એવું આપણે જોતા નથી. અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ જ છે. આપણે ઝડપ કઈ લઈ છીએ? સરેરાશ ઝડપ લઈ છે. આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને જ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું. આપણે અત્યારે જે છે સરેરાશ ઝડપને જ ઝડપ તરીકે ઓળખવાની છે. બાકી આપણે સરેરાશ ઝડપને વધુ ઝડપ એ બધું જે છે આપણે 9મા ધોરણમાં આના વિશે વધુ અભ્યાસ કરીશું. આથી આપણા માટે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લાગતા સમયનો ગુણોત્તર એ જ ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે. તો અહીં ઝડપનું તમને સૂત્ર આપેલું છે, એ સૂત્ર આપણે ખાસ યાદ રાખશું. સૂત્રના આધારે જે છે આપણે ઘણા બધા દાખલા પણ આવશે ગણવાના, એ પણ આપણે જોશું.
तो ઝડપનું સૂત્ર છે કે ઝડપ બરાબર કાપેલું અંતર અને જેટલું અંતર કાપ્યું હોય એ અંતર અને અંતર કાપવા માટે જે એને સમય લીધેલો છે એ સમયના આધારે જે છે આપણે નક્કી કરશું શું નક્કી કરશું એની ઝડપ ત્યારબાદ આપણને કોષ્ટક આપેલું છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ તો રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે કે લાંબા સમય સુધી જે કે લાંબા અંતર સુધી જે છે એક સરખી ઝડપે ગતિ કરતો પદાર્થ ક્યારેક ભાગ્યે જ જોવા મળે છે જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહેતી હોય એટલે કે એકધારી ન રહેતી હોય તો એને અનિયમિત ગતિ કહે છે કેવી ગતિ કહેવાય અનિયમિત છેક લગી સમાન ગતિ એથી પદાર્થ ન ચાલતો હોય ગતિ એની અસમાન હોય તો એને અનિયમિત ગતિ કહે છે બીજી બાજુ સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે કે પદાર્થ જે છે એ સુરેખ પથ પર ચાલતો હોય અને એની ગતિ કેવી હોય નિયમિત હોય સતત શરૂઆતથી લઈને અંત સુધી એની ઝડપ સરખી રહેતી હોય તો એને નિયમિત ગતિ તરીકે ઓળખવામાં આવે છે આ કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે કે નિયમિત ગતિ કરતો હોય તો એની સરેરાશ ઝડપ જે છે એ જે ઝડપથી ગતિ કરતો હોય એ બંને કેવી હોય છે સરખી હોય છે આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય માપીને આ ઝડપ નક્કી કરી શકાય છે કે એને જે અંતર કાપેલું છે એ અંતર કાપવા માટે જે ચોક્કસ સમય લીધો છે એ માપીને આપણે જે છે એમનો ઝડપ નક્કી કરી શકીએ છીએ આપણે ધોરણ 6માં અંતર કેવી રીતે માપવું તે શીખી ગયા છે પણ આપણે સમય કેવી રીતે માપશું એ આપણે શીખા નથી તો ચાલો તે આપણે શોધીએ તો આ સમયનું માપન આપણે જે છે નેક્સ્ટ વિડીયોમાં જોશું